नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી વિજલપોર નગરપાલિકાએ લોકોને પીવા માટે સ્વચ્છ પાણી નથી આપી શકતી. કોઈ પણ આયોજન વગર પાણીના પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. નવસારી માટે પીવાનું સ્વચ્છ પાણી આજે એક મોટી સમસ્યા બની ગઈ છે. તે માટે આ મુદ્દે નવસારી નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સાઈ ગ્રુપ મીડિયા હાઉસના સર્વે સર્વા એવા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ એમના ધર્મપત્ની સાથે પૂજાની અંદર બેઠા હતા. તો પવિત્ર શ્રાવણ માસની અંદર સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ખાતે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું અને જેની અંદર સમગ્ર સ્ટાફ સહિત આમંત્રિત મહેમાનોએ પરમાત્માની પૂજા કરતી આરતીનો લાવો લઈ અને સાથે મહાપ્રસાદ પણ લીધો હતો. ઇનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ભજન સ્પર્ધામાં સુહાની ગ્રુપ વિજેતા થયું. કુલ 8 ટીમોમાંથી સુહાની ગ્રુપે બીજો નંબર પ્રાપ્ત કર્યો. ગ્રુપના સિંગર કૃપા દેસાઈ બેસ્ટ સિંગરનો એવોર્ડ પ્રાપ્ત થયો. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્નલોક કાલિયાવાડી નવસારીમાં અનાવિલ બહેનો માટે પવિત્ર શ્રાવણ માસમાં ભજન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં એ વિભાગમાં પ્રથમ ઓમકાર ગ્રુપ બિલ્લીમોરા, બીજો ક્રમ સુહાની ગ્રુપ નવસારી રહ્યો હતો. બ વિભાગમાં સખીવૃંદ કાયા તળાવ રહ્યું હતું. અનાવિલ સંસ્કારની યોજાયેલ ભજન સ્પર્ધામાં અ વિભાગમાં બેસ્ટ સિંગરનું ઇનામ કૃપા પ્રણવ દેસાઈને, ગોપી દેસાઈને આપવામાં આવ્યું હતું. સુહાની ગ્રુપને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર રઝીના કાઝીએ 20,300 ફૂટ ઊંચું બર્ફીલું શિખર માઉન્ટ યુનમ સર કર્યું. સામાન્ય રીતે સાહસિક પ્રવૃત્તિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે, જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ દળ અમદાવાદથી 12 ઓગસ્ટના દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ 7 દિવસનું હતું, જેમાં ઇનવિઝિબલ એનજીઓની ટીમ પહેલા દિવસે મનાલી પહોંચી અને જરૂરી તૈયારીઓ કરી હતી. સાથે જ ત્યારબાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી. તેમજ દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનોનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમ સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે. શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો? આજે જ મુલાકાત લો વીપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વીપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર, મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. આજ રોજ સ્વપ્નલોક સોસાયટી લાડવણી વાડી ખાતે પાલ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યારે આ લાડવણી વાડી ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેને પાલ સમાજ દ્વારા 300 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશમા વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલની જનરલ સભા યોજાઈ. ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલ આ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો સેવા આપી રહ્યા છે. અમૃતલાલ દેસાઈ હોસ્પિટલની જનરલ સભા હોસ્પિટલના મકાનમાં મળી હતી. સંસ્થાના માનદ મંત્રી બહેરામભાઈ આસુંદરિયાએ સભ્યોને આવકારી હોસ્પિટલની પ્રવૃત્તિઓને માહિતી આપી હતી. ગત સામાન્ય સભાની નોંધનું વાંચન પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. વર્ષ 2021-22 ઓડિટેડ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. વાંસદાના તોરણિયા ડુંગર ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો. કોરોના કાળ બાદ ભરાયેલા મેળામાં હજારો માનવ મહેરામણ ઉમટી પડ્યું, જેમાં આદિવાસીઓએ આસ્થાપૂર્વક દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી.
વાંસદા તાલુકાના ગોદાબારી ગામે આવેલા તોરણિયા ડુંગર ઉપર દર વર્ષે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. લોકો દૂર દૂરથી દર્શનાર્થીઓ આવતા હોય છે, જેમાં કોરોના કાળ દરમિયાન મેળો બંધ રહ્યો હતો. આ વર્ષે જન્માષ્ટમીનો ભવ્ય મેળો ભરાતા આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાંસદા કુંકણા સમાજમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 61 યુવાનોએ રક્તદાન કર્યું હતું. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, સમસ્ત કુંકણા સમાજ, વાંસદા તથા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કુંકણા સમાજ ભવન ખાંભલા ઝાપા વાંસદા ખાતે રાખવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં રક્તદાન મહાદાનને સાર્થક કરવા આદિવાસી યુવાનો કુંકણા સમાજ ભવને પહોંચ્યા હતા અને યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને 61થી વધુ રક્ત બેગ એકત્ર કરવામાં આવી હતી અને રક્તદાતાઓને મોટિવેશન માટે હેલ્મેટ ગિફ્ટ આપવામાં આવી હતી. આપના માટે સ્વપ્નનું ઘર લઈને આવ્યું છે રાજહંસ કોરલ. કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ એટલે રાજહંસ કોરલ. આકર્ષક પ્રવેશ દ્વારથી શોભી ઉઠતું રાજહંસ કોરલ આપના પરિવારની ખુશી અને આનંદમાં અભિવૃદ્ધિ કરવા રોશનીથી સુશોભિત વોટર બોડી અને આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ રાજહંસ કોરલ આપના પરિવાર માટે વિશિષ્ટ પ્રકારના ફ્લેટો લઈને આવ્યા છે. સાથે સાથે જીવનની આનંદની પળો માટે ક્લબ હાઉસ તો ખરું જ. ક્લબ હાઉસમાં પાર્ટી હોલ, આધુનિક સાધનોથી સજ્જ જીમ, ઇન્ડોર ગેમ, સ્ટીમ જાકુજી તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ક્રીડાંગણ, વહેલી સવારે જોગિંગ માટે વિશાળ એરિયા. રાજહંસ કોરલમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, સાથે દરેક પરિવારની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને પાવર બેકઅપની ખાસ સુવિધા છે. તો રાહ શેની જુઓ છો? રાજહંસ કોરલમાં આજે જ ફ્લેટ બુક કરાવો અને તમારા સ્વપ્નને સાકાર કરો. અમારું સરનામું છે રાજહંસ કોરલ, રાશી મોલ પાસે, શંકર પાર્ટી પ્લોટની સામે, નવસારી. બુકિંગ માટે સંપર્ક કરો જીગર કોરડિયા 9712684243. ખારેલ સર્વિસ રોડ ઉપરના ખાડાઓ ગ્રામ પંચાયતે પૂર્યા. ખારેલથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખારેલ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ખારેલ રાનકુવા સ્ટેટ હાઈવે આવેલો છે. અહીં વળાંક ઉપર મોટો ખાડો પડી ગયો હતો, જે વાહન ચાલકો માટે દિવસે ને દિવસે જોખમી પુરવાર થઈ રહ્યો હતો. પરંતુ આ ખાડાનું રિપેરિંગ તંત્રે ન કરતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈ આમ જનતાને અહીં બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો. લોકોને પડતી મુશ્કેલી જોઈ ગણદેવી ગ્રામ પંચાયતે આ ખાડામાં GSP પૂરી ખાડાને રિપેર કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકતા વાહન ચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી. નવસારીમાં બે અલગ અલગ સ્થળોએથી કુલ 14 જુગારીઓ ઝડપાયા. રામલામોરાથી 6 અને જલાલપોરના બોદાલેથી 8 જુગારીઓ પકડાયા. કુલ 1.78 લાખનો મુદ્દામાલ કબજે. નવસારીના રામલામોરા ગામેથી 6 અને જલાલપોરના બોદાલી ગામ ખાતેથી 8 મળી કુલ 14 જેટલા જુગારીઓને પોલીસે શ્રાવણીય જુગાર રમતા ઝડપી પાડી રામલામોરાથી પકડાયેલ જુગારીઓ પાસેથી કુલ ₹25,000 અને બોદાલીથી પકડાયેલ જુગારીઓ પાસેથી કુલ 1.52 લાખ મળી કુલ 1.78 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા તમામ 14 જુગારીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોર પોલીસના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ધી કરાઓકે સિંગર ક્લબ નવસારી કોશિશ ક્લબના કલાકારોની શ્યામ તેરી બંસી ગીતોનો કાર્યક્રમ યોજાયો. સંસ્થાના 30 જેટલા ગાયકોએ શ્યામની ભક્તિ ગીતો અને વર્ષા ગીતોથી શ્રોતાઓને જકડી રાખ્યા. નવસારી મોઢગાંચી પંચની વાડીના સભાખંડમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને ધ કરાઓકે સિંગર ક્લબના ગાયક ગાયિકાઓએ સંચાલક કેતન મહેતાના માર્ગદર્શનમાં શ્રોતાઓને ગીતોની રસની લહાણી કરાવી. આરંભે મા સરસ્વતીની આરાધના દીપ પ્રાગટ્યમાં સંસ્થાના કલાકારો જોડાયા હતા. વરસાદી માહોલમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મી ગીતો ગવાયા હતા. વીશમાં નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટેમ્પો ટ્રાવેલરમાં આગ ભભૂકી કોઈ જાનહાનિ થઈ નથી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. હનુમાનબારી ગામે ચોરી કરનાર 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા અને 3 વોન્ટેડ. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં 6 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેની સામે 8 વ્યક્તિઓએ કોરોનાની માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 36 સુધી પહોંચી છે. કોરોનાના કેસોમાં વધારો જોવા મળે કે ઘટાડો, પરંતુ આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.